हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 13મી માર્ચના તમામ મહત્વના કરંટ અફેર। સૌથી પહેલા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો। સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે। તો માત્ર ટેલિગ્રામમાં જઈ તમારે સર્ચ કરવાનું સ્ટાર એજ્યુકેશન એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે। આ ઉપરાંત આપણી હવે એન્ડ્રોઇડ એપ્લિકેશન અવેલેબલ છે। પ્લે સ્ટોર ની અંદર જાઓ, માત્ર સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન બાય હાર્દિક છાડવર અથવા ખાલી સ્ટાર એજ્યુકેશન લખશો તો પણ આપણા ઓફિશિયલ સિમ્બોલ વાળી તમને એપ્લિકેશન જોવા મળશે। તો પ્લે સ્ટોર માંથી તમે આપણી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો। અને સૌથી પહેલો જે કોર્સ આપણે પબ્લિશ કરેલો છે, ડેઇલી કરંટ અફેર અને જનરલ નોલેજ નો કોર્સ પબ્લિશ કરેલો છે, જેની પ્રાઇસ અત્યારે 599 રૂપિયા છે। 18 માર્ચ સુધી છે આ પ્રાઇસ વેલિડ રહેશે, ત્યારબાદ હવે પછી છે આ પ્રાઇસ છે 999 રૂપિયા થઈ જશે। અને જો તમે અત્યારે આ ઓફર અંતર્ગત તમે જો પરચેસ કરશો ડેઇલી કરંટ અફેર અને જનરલ નોલેજ નો કોર્સ, તો તમને આ બધા જ વિષય છે એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે તમારા પ્રોફાઇલમાં એડ કરી દેવામાં આવશે। 6 મહિનાની અંદર આ દરેક સબ્જેક્ટ છે એનો અભ્યાસક્રમ પૂરો કરી દેવામાં આવશે, તો એની ખાસ નોંધ લેજો। અત્યારે દરેક સબ્જેક્ટના વિડીયો લેક્ચર અવેલેબલ નહીં હોય, પરંતુ આવનારા 6 મહિનાની અંદર છે આખો કોર્સ છે પૂરો કરાવી આપવામાં આવશે। તો અત્યારે છે આમાંથી ભારતનું બંધારણ છે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ચૂકેલું છે। ટોટલ 47 વિડીયો લેક્ચર છે, આમાંથી થોડીક માહિતી આપી દઉં એપ્લિકેશનમાં કેટલું કેટલું અત્યારે પબ્લિશ થઈ ગયેલું છે। તો ભારતનું બંધારણ ટોટલી કમ્પ્લીટ થઈ ગયું છે, 47 લેક્ચર છે એની અંદર અને ટેસ્ટ સિરીઝ ખાલી બાકી છે એમાં, બરાબર। ત્યારબાદ છે જનરલ નોલેજની અંદર છે એપ્રોક્સિમેટલી 5 થી 6 વિડીયો છે અપલોડ થયેલા છે। આ ઉપરાંત ગુજરાતી વ્યાકરણ સ્ટાર્ટ કરી દીધું છે આપણે, ગુજરાતી વ્યાકરણની અંદર 5-1 વિડીયો અપલોડ થઈ ચૂકેલા છે। કમ્પ્યુટરનો સબ્જેક્ટ છે એ પણ આપણે શરૂ કરી દીધેલો છે, તો કમ્પ્યુટરમાં પણ એપ્રોક્સિમેટલી 5-1 લેક્ચર છે અવેલેબલ છે। તો આવી રીતે ધીમે ધીમે છે ને આપણે તમામ વિષયો છે એનો અભ્યાસક્રમ આવનારા 6 મહિનાની અંદર કમ્પ્લીટ કરી લેશું। તો જેટલું પણ અત્યારે એપ્લિકેશનની અંદર અવેલેબલ છે એ બધી માહિતી તમને આપી દીધી। ચાલો શરૂ કરશું આજનો વિડીયો 9મી માર્ચના કરંટ અફેર, સોરી 13મી માર્ચના કરંટ અફેર। સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, તાજેતરમાં જાહેર થયેલા એસીઆઈ વર્લ્ડ્સ એએસક્યુ એવોર્ડ 2021માં ભારતને કુલ કેટલા એરપોર્ટ છે એને એવોર્ડ મળેલા છે? તો આની અંદર છે ભારતના કુલ 6 એરપોર્ટ છે જેને એવોર્ડ મળેલા છે, તો આન્સર આવશે ઓપ્શન ડી। તો એ ભારતના 6 એરપોર્ટ કયા કયા છે જેને આ એવોર્ડ મળેલા છે? તો એસીઆઈ વર્લ્ડ એએસક્યુ એવોર્ડ હાલમાં જ ભારતના કુલ 6 એરપોર્ટને મળેલા છે। 6-6 એરપોર્ટના નામ આપણે પોસિબિલિટી હોય તો યાદ રાખવાના, કેમ કે ક્યારેક ક્યારેક પરીક્ષાની અંદર એવો ક્વેશ્ચન પણ જોવા મળે કે ભાઈ આ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ક્યાં આવેલું છે, આ જીકેની દ્રષ્ટિએ પણ અગત્યનું છે, બરાબર। તો આપણે આ બધા એરપોર્ટ ક્યાં આવેલા એ તો ખાસ યાદ રાખવાનું છે, સાથે સાથે આ 6 એરપોર્ટને એવોર્ડ મળેલા છે એ પણ આપણે યાદ રાખશું। તેમાં સૌથી પહેલું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે મુંબઈ ખાતે આવેલું છે, મુંબઈ છે મહારાષ્ટ્રમાં, બરાબર। ક્યારેક રાજ્યનું નામ પૂછે તો પણ ધ્યાન રાખવું મુંબઈ ક્યાં આવેલું છે, મહારાષ્ટ્રની અંદર, ઓકે। તો છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ એને પણ એવોર્ડ મળેલો છે। ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ આ નવી દિલ્હી ખાતે આવેલું છે, બરાબર, આને પણ આ એવોર્ડ મળેલો છે। રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે હૈદરાબાદની અંદર આવેલું છે એને પણ એવોર્ડ મળેલો છે। કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે કોચીન કેરળની અંદર આવેલું છે, આ તેલંગાણાની અંદર આવેલું છે। ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ અમદાવાદનું એરપોર્ટ છે અને અમદાવાદમાં આવેલું છે, બરાબર, રાજ્ય પૂછે તો ગુજરાત। ચંદીગઢ એરપોર્ટ ચંદીગઢની અંદર આવેલું છે, તો બસ એટલા એરપોર્ટ આમાંથી આપણે યાદ રાખવાના છે। અને જીકેની દ્રષ્ટિ પણ મેં તમને કીધું એમ પ્રશ્ન પૂછાઈ શકે, એક વખત પરીક્ષાની અંદર એવો ક્વેશ્ચન પણ જોયેલો હતો કે ભાઈ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ક્યાં આવેલું છે, બરાબર। તો યાદ રાખવાનું જીકેની દ્રષ્ટિ પણ આ બધા એરપોર્ટ અગત્યના છે। એક અલગથી ઇન્ટરનેશનલ એરપોર્ટનો મેં વિડીયો પણ મારી ચેનલમાં બનાવેલો છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ બાય સ્ટાર એજ્યુકેશન લખશો એટલે તમને એ વિડીયો જોવા મળશે। તાજેતરમાં ભારતની સૌ પ્રથમ ડ્રોન સ્કૂલ એ કયા સ્થળે ખોલવામાં આવેલી છે? હવે જો ડ્રોન સ્કૂલ છે 5 ખુલવાની છે ભારતની અંદર, અને એ 5-5 છે એ મધ્યપ્રદેશની અંદર ખુલશે। તો અહીંયા ઓપ્શન મેં બધા મધ્યપ્રદેશના જ આપેલા છે, સો સૌથી પહેલી ક્યાં ખુલી અત્યારે એ કહેવાનું છે, સૌથી પહેલી ખુલી છે ગ્વાલિયરમાં।
ઓપ્શન એ આપણો આન્સર થશે ગ્વાલિયર ખાતે છે સૌથી પહેલી ટ્રોલ સ્કૂલ છે ખોલવામાં આવેલી છે તો મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે છે સૌથી પહેલી ટ્રોલ સ્કૂલ છે ખોલેલી છે અને આ આનું જે ઉદઘાટન છે કોણે કરેલું છે ઉદઘાટન કરવામાં આવેલું છે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિન્દ્ર સિંધિયા દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી છે આપણા જ્યોતિન્દ્ર સિંધિયા એમણે આનું ઉદઘાટન કરેલું છે અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ એ બંનેએ મળીને આનું ઉદઘાટન કરેલું છે તો બંને દ્વારા મળીને આનું ઉદઘાટન કરવામાં આવ્યું છે કુલ ભારતની અંદર આવી તમને કીધું એ પ્રમાણે 5 ડ્રોન સ્કૂલ ખુલશે બરાબર ક્યાં ક્યાં ખુલશે એક તો ગ્વાલિયરમાં ખુલી ગઈ બાકીની હવે ખુલશે ભોપાલમાં ઇન્દોરમાં જબલપુરમાં અને સતનાની અંદર તો કુલ આ 5 ડ્રોન સ્કૂલ ખુલશે ભારતની અંદર ગ્વાલિયર ભોપાલ ઇન્દોર જબલપુર અને સતના મધ્યપ્રદેશમાં જ ખુલશે પાંચે પાંચ તો એ પણ યાદ રાખજો રાજ્યનું નામ પણ યાદ રાખજો ચાલો એના પછીનો ક્વેશ્ચન આવી ગયો છે આપણી સામે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ઇરડા એના નવા ચેરમેન કોણ બન્યું છે તો ઇરડા એના નવા ચેરમેન બન્યા છે હાલમાં જ દેવશીષ પાંડા તો આન્સર આવશે દેવશીષ પાંડા હાલમાં જ છે ઇરડાઈના નવા ચેરમેન દેવશીષ પાંડા બનેલા છે સુભાષચંદ્ર ખુંટિયાનું સ્થાન લેશે અગાઉ સુભાષચંદ્ર ખુંટિયા હતા અને એ પછી ઘણા સમય સુધી આ સીટ વેકન્ટ પણ રહેલી તો હવે દેવશીષ પાંડા છે ઇરડાઈના નવા ચેરમેન બનશે ઇરડાઈનું પૂરું નામ પૂછી શકાય તમને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ એનું પૂરું નામ છે સ્થાપના 1999માં થયેલી મુખ્ય મથક તેલંગાણાના હૈદરાબાદમાં આવેલું છે બસ આટલા પોઈન્ટ યાદ રાખો ઇનફ છે આમાંથી બરાબર આની બહારનું કશું નાખવું છે ચાલો એના પછીનો ક્વેશ્ચન આવી ગયો છે આપણી સામે ભારતમાં વી ડેમ ઇન્સ્ટિટ્યૂટ એટ સ્વીડન્સ યુનિવર્સિટી દ્વારા ડેમોક્રેસી રિપોર્ટ 2022 ઓટોક્રેટિસેશન ચેન્જિંગ નેચર આ નામથી એક રિપોર્ટ જાહેર કરવામાં આવેલો આ રિપોર્ટ પ્રમાણે ભારત કેટલામાં ક્રમ પર છે રિપોર્ટ પ્રમાણે ભારતનો ક્રમ છે 93 93મો ક્રમ છે ભારતનો તો હાલમાં જ છે આ રિપોર્ટ વી ડેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્વીડન્સ યુનિવર્સિટી એમના દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે અને ડેમોક્રેટિક રિપોર્ટ 2022 આ એનું ટાઇટલ છે ડેમોક્રેટિક રિપોર્ટ 2022 ડેમોક્રેસી રિપોર્ટ તો આ એનું ટાઇટલ છે અને આની અંદર છે પહેલા ક્રમે કોણ રહેલું છે પહેલા ક્રમે આનામાં સ્વીડનને સ્થાન મળેલું છે બીજા ક્રમ ઉપર છે ડેનમાર્કને સ્થાન મળ્યું છે ત્રીજા ક્રમ ઉપર નોર્વેને સ્થાન મળેલું છે તો પહેલો બીજો અને ત્રીજો ક્રમ આપણે ખાસ યાદ રાખીશું ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પહેલો સ્વીડનનો બીજો ડેનમાર્કનો અને ત્રીજો નોર્વેનો કુલ 179 દેશોને આ રિપોર્ટની અંદર સ્થાન મળેલું એમાં ભારતનો ક્રમ છે 93 તો ભારતનો ક્રમ પણ આપણે યાદ રાખીશું ભારતનો ક્રમ શું છે આમાં 93 ઓકે ડિસ્ક્રિપ્ટિવ તો પૂરા થયા હવે આજના ક્વિક ન્યૂઝની ચર્ચા કરીએ તો ક્વિક ન્યૂઝમાં પણ સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં એમએસએમઈ આઈડિયા હેકાથોન 2022 અંગે કોના દ્વારા હાલમાં જાહેરાત કરવામાં આવેલી તો એમએસએમઈ મંત્રી દ્વારા એમએસએમઈ આઈડિયા હેકાથોન અંગે જાહેરાત કરવામાં આવેલી અને એમએસએમઈ મંત્રી કોણ છે આપણા નારાયણ રાણે તો એમણે અંગે જાહેરાત કરેલી હાલમાં જ છે વર્લ્ડ ગોલ્ફ હોલ ઓફ ફેમ એમાં નીચેનામાંથી કોને સ્થાન મળેલું છે તો ટાઈગર વુડ નામના વ્યક્તિ છે એમને આની અંદર સ્થાન મળેલું છે ગોલ્ફના ખેલાડી છે તો હાલમાં જ એને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવેલા છે હાલમાં જ છે કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી ચા શ્રમિક કલ્યાણ પ્રકલ્પ યોજના છે જે ટી વર્કર માટે શરૂ કરી છે તો અહીંયા આસામ નથી મુખ્ય મોટે પગે આપણે ચા ની વાત આવે એટલે આસામ લખીને આવીએ પણ અહીંયા ત્રિપુરા છે જવાબ શું આવશે ત્રિપુરા ત્રિપુરાની સરકારે અહીંયા મુખ્યમંત્રી ચા શ્રમિક કલ્યાણ પ્રકલ્પ યોજના છે શરૂ કરી છે તાજેતરમાં છે કઈ સંસ્થાએ યુક્રેન માટે $1.4 બિલિયન ખર્ચ નહીં પણ અનુદાન આપ્યું છે તો હાલમાં જ છે IMF છે જેનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એને યુક્રેન માટે $1.4 બિલિયન અંગે જાહેરાત કરેલી છે તો આન્સર આવશે IMF ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ હાલમાં જ છે BIS દ્વારા BIS સ્ટાન્ડર્ડાઇઝેશન ચેર પ્રોફેસર એની સ્થાપના માટે ભારતના કયા IIT સાથે કરાર કરવામાં આવેલા છે તો આના માટે કરાર થયેલા છે IIT રૂરકી સાથે તો આન્સર આવશે IIT રૂરકી હાલમાં જ છે પ્રકાશિત થયેલ પુસ્તક રોલ ઓફ લેબર ઇન ઇન્ડિયાસ ડેવલપમેન્ટ એનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવેલું
તો આનું લોન્ચિંગ કરવામાં આવેલું ભૂપેન્દ્ર યાદવ દ્વારા. ચલો એક પ્રશ્ન તમારા માટે, આ ભૂપેન્દ્ર યાદવ છે કયા મંત્રાલયના મંત્રી છે? ફટાફટ આપનો આન્સર કોમેન્ટમાં જણાવો. ભૂપેન્દ્ર યાદવ એ કયા મંત્રાલયના મંત્રી છે એનો આન્સર તમારે મને આપવાનો છે કોમેન્ટમાં. ચલો એના પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક સોલી સોરાબજી લાઈફ એન્ડ ટાઈમ્સ એના લેખક કોણ છે? સોલી સોરાબજી લાઈફ એન્ડ ટાઈમ્સ એના લેખક છે અભિનવ ચંદ્ર ચૂડ. અભિનવ ચંદ્ર ચૂડ છે એ આના લેખક છે. બસ તો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે. મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, અને બાકી આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ હવે આવી ગઈ છે પ્લે સ્ટોરની અંદર, તો એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો, અને એમાં તમને કરંટ અફેર છે એની સાથે સાથે તમે ટેસ્ટ સિરીઝ પણ આપી શકશો જો તમે પેઇડ કોર્સ આપણો પરચેસ કરી શકશો. તો જો તમે પેઇડ કોર્સ પરચેસ કરશો આપણો, તો કરંટ અફેર પ્લસ એની PDF પ્લસ ટેસ્ટ આપી શકશો. વિડીયો તો તમને યુટ્યુબમાં પણ ફ્રીમાં મળે છે બરાબર, ત્યાં તમને વિડીયો પણ મળશે, સાથે સાથે ટેસ્ટ અને PDF બે વસ્તુ એક્સ્ટ્રા મળશે, 6 મહિનાની વેલિડિટી મળશે, તો એ પણ પરચેસ કરવો હોય તો કરી શકો છો. મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે, ત્યાં સુધી રજા લઈશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ સુપ્રાદે, થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.